चलो रिकॉर्डिंग में स्टार्ट कर दीजिए। बराबर, अभी अगर आपने प्रश्न सी में पूछे हो जाए, 11.49 सी, 11.4 अने नो सी तमने पूछे, तमने એવું કહે છે કે ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, તો અહીંયા તમને એવું કહી દીધેલું છે કે ફોટોન નો વેગમાન બરાબર હાઇડ્રોજન પરમાણુનું વેગમાન, ઠીક છે? ચલો એનો મતલબ શું થયો, ફોટોનનું વેગમાન આપણે શું લખી શકીએ, ફોટોનનું વેગમાન જસ્મિતા ફરી પાછી એન્ટર થાય છે, ફરી વાર એન્ટર થાય છે, નેટ છોડી દે છે એનું, એવું છે ઋતિકા અને જસ્મિતા। ચલો ચલો હવે આગળ આપણે ફોટોનનું વેગમાન આપણે લાયેલા છે, જોઈ લો ફોટોનનું વેગમાન કેટલું લાયેલા છે। આમ તો P બરાબર તમે લખશો E અપોન C, E એટલે શું લખાશે, એચ સી અપોન લેમડા ઇન્ટુ સી, એટલે એચ બાય લેમડા, એચ બાય લેમડા કરીને આનું મૂલ્ય લાયા છે આપણે, જો પહેલા દાખલાની અંદર વેગમાન કેટલું લાયેલા છે આપણે, જો એની અંદર જે જવાબ આવ્યો છે, જો એની અંદર કેટલો જવાબ આવેલો છે બોલો, વેગમાન કેટલું લાયા છે આપણે। હવે જો તમને વેગમાન આપેલું ના હોય પરીક્ષામાં, તો આનો મતલબ એવો થયો કે અહીંયા તમે લખશો એચ અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી, જ્યાં એમ એ હાઇડ્રોજન પરમાણુનું દળ, હાઈડ્રોજન પરમાણુ દળ એટલે શું કહેવાય, પ્રોટોન નું દળ કહેવાય, ધેરફોર તમે વી બરાબર લખી શકો છો એચ અપોન એમપી ઇન્ટુ લેમડા। ચલો એચ બરાબર લખાય 6.63 ઇન્ટુ 10⁻³⁴, જો આ મૂલ્ય તમારું હોય તો ડાયરેક્ટ મૂકી શકો છો, ના હોય તો પછી આનો ઉપયોગ કરો। એમપી એટલે પ્રોટોન નું દળ આવે 1.67 ઇન્ટુ 10⁻²⁷, યાદ છે ને, અને અહીંયા કે તમને લેમડા આપેલી છે 632.8 નેનોમીટર ઇન્ટુ 10⁻², બરાબર એને કઈ નહીં, એ તો હવે રેકોર્ડિંગ મૂકવાનો છું ને, ટેન્શન શું લેલો છો, આ લોકો નહીં કઈ આવ્યા છે કોઈ, બરાબર આ લોકો આવ્યા નથી, બરાબર તો એ તો રેકોર્ડિંગ હું મૂકી દેઉં છું, તમને કીધું તો હું આ ટાઈમે એ કરી દઈશ, તો રેકોર્ડિંગ મૂકી દઈશ એટલે જોઈ લેશે ને રેકોર્ડિંગ, સમજ પડી? હલો અહીં જુઓ, આવે અહીં શું થશે, તમારી જોડે થશે 6.63, તને દેખાય છે? હલો હા ચલો એને દેખાશે થોડીક વાર પછી, તો એને એવું જ હોય ને ગઈ ફેરે એવું જ કહેલું, યાદ કરી લે। ચલો અહીં નયું નવ ઉમેરશો એટલે અહીંયા થઈ જશે 10⁻³૬ થશે, આ 36 ઘાત ઉપર જશે એટલે +36 થાય, આવાનું કેલ્ક્યુલેશન કરશો એટલે અહીંયા આગળ તમારી જોડે થઈ જશે × 10⁻² આવાનું કેલ્ક્યુલેશન આપણે કરીએ, બરાબર? ચલો કેલ્સી કેલ્સી તું યુઝ કરજે, બરાબર 6.63 ભાગ્યા 1.67 ભાગ્યા 632.8 = 0.0000 0.0062, અને અગર તમે 2 મિનિટ અહીંયા તમે ઉભી દીધો છો એટલે 100 કરશો એટલે 0.62 મીટર પર સેકન્ડ, આટલો જવાબ આવે જ જોઈ લો, મૂકી દે ને। હેલો ચલો કેટલો જવાબ આવે જો, અહીં પાછળ કઈક 7 જેવું આવે છે ને, અહીં 7 આવે છે એટલે એપ્રોક્સિમેટલી તમે લઈ શકો છો 0.63 મીટર પર સેકન્ડ, બરાબર આ તમારો ચોથાનો સી છે, કોઈ ડાઉટ તને? ઓકે ચલો આ લોકો સીવા સીવા બી આવી ગઈ ને, ચલો સીવા અવાજ સંભળાય છે મારો, સીવા હલો સીવા
हेलो, तने देखा तो नहीं, आवाज संभळाय छे मारो? गई काले तारे ये प्रॉब्लम तो हतो ज ने, तने देखा तो नहीं बराबर। ये प्रॉब्लम हतो तो वीडियो तो मूकी जोड़े हूँ, वीडियो मूकी देऊ छु, तमे एने जोई लो बराबर। आके हवे एनो उकेल तो मारो केई रीते आवे, आनो केई रीते उकेल लाव तमे मने को, तमारा ने इंडिया ते कई प्रॉब्लम है? શું કે તું તું ગઈકાલે તને દેખાતું હતું? હવે એની અંદર તો હું શું કરી શકું? હવે મારે કેટલા અહીંયા આગળ હું સવારે ક્લાસ લેવું છું બરાબર, સવારનું મારે કોઈ ક્લાસમાં કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો નહીં, બધા છોકરાને આરામથી દેખાય છે, એક સુરત દેખાય છે, એક વ્યારા છોકરાને દેખાય છે, તો તું તો એકદમ નથી છૂતું, તને દેખાવું જોઈએ ઉપરથી। રુધિકા તને દેખાય છે ને? હેલો, હા શિવા તને દેખાય છે? ભાઈ તને ના દેખાય તો એવું કઈ રીતે બને? પછી લિંક તો વ્યવસ્થિત મૂકી, પછી તું વ્યવસ્થિત જગ્યા પર બેસ તો તને દેખાશે, નહીં એ દેખાય એવું તો બને જ નહીં કોઈ સંજોગો બરાબર। એ તો મને મને એવું થોડું છે કે ભાઈ તને હું લિંક ના મોકલું, ના લોકો મોકલું, એવું થોડું હોય બરાબર। બધાને બધાને એક સરખી જ લિંક આવે છે ને, બધાને પર્સનલી મૂકું છું હું। તું ફરી એડમિટ થા, ચાલ ફરી એડમિટ થા, અંદર બહાર નીકળી જા ને ફરી એડમિટ થા। જસ્મિતા તું ફરી એડમિટ થા, ચાલ હા। તો પણ એ તો હવે મારો પ્રોબ્લેમ થોડો, મને અહીં પેલા બે વિદ્યાર્થીને દેખાય બરાબર, મારા જેટલા બી વિદ્યાર્થીઓ છે બધાને દેખાય છે આરામથી। હવે એ તારામાં પ્રોબ્લેમ છે તો હું શું કરી શકું? તારા મોબાઈલમાં કાં તો તારા નેટમાં કઈ પ્રોબ્લેમ હશે, બાકી આ લોકોને દેખાય છે, તને દેખાવું જ જોઈએ, તું તો વધારે નજીક છું, અહીંથી 15-20 કેટલા 40 કે 50 ફૂટ ના અંતરે જ છું તું, તો તને આરામથી દેખાવું જોઈએ આ લોકો કરતા। હવે બોલ, એની અંદર હું શું કરી શકું કે બરાબર? અને હમણાં કોરોનાની સ્થિતિની અંદર હું ઓફલાઈન તો કઈ રીતે લેવાનું? આના ઘરની આજુબાજુ પોલીસ છે બરાબર, અત્યારે કન્ફ્યુઝ છે, નહીં તો હું ઓફલાઈન, મને તો ઓનલાઈન ગમતું જ નહીં, ઓફલાઈનમાં જ મજા આવે બરાબર। હવે એક બાજુ દિયા દિયા છે ને, કઈક 30 થી 40% આજુ પાછું એને છે બરાબર, 30 થી 40% એને કોરોના છે। હવે તું એને બોલાવી આપણે ક્લાસમાં તો એ આપણને બધાને ટેન્શન થાય ને, સમજ્યા? બાકી મને ઓનલાઈન લેવાનું સેજ પણ ઇન્ટરેસ્ટ નથી ભાઈ બરાબર, કાલે બંધ કરી દેવાનું થાય તો કાલે આપણે ઓનલાઈન બંધ કરી દે, મને ઓફલાઈનમાં જ મજા આવે, કારણ કે ઓનલાઈન ની અંદર આપણને વ્યક્તિગત ખબર જ ના પડે શું કરીએ છીએ આપણે બરાબર, પછતાં એમ ટ્રાય એવું કરું તમને બધી સમજ પડે। બોલ, દેખાયું તને જસ્મિતા? હેલો, હા તમને કોઈને પ્રોબ્લેમ નથી ને? હા ચલો ચલો, સોને આદિ આવી ગઈ બરાબર, ચલો દિયા જોઈન થઈ ગઈ તું? હેલો, જોઈનિંગ બતાવે છે એનું બરાબર, ચલો શિવા ઋતિકા પછી એ થઈ ગઈ, ચલો શિવા ઋતિકા અને દિયા 3 જણા છો તમે બરાબર। ચલો ફરી વાર સમજી લો, ચોથા દાખલાનું આ સી સી માં શું કીધું હતું? ફોટોનનું વેગમાન અને હાઇડ્રોજનનું વેગમાન એક સમાન છે, એક સમાન છે એટલે બંને વેગમાન ને સરખા, આ ફોટોનનું વેગમાન લખ્યું અને આ હાઇડ્રોજન પરમાણુનું વેગમાન, હાઇડ્રોજન પરમાણુનું વેગમાન એટલે શું થાય કે હાઇડ્રોજન પરમાણુ કીધો છે તો હાઇડ્રોજન અણુ નથી કીધો, તો એનો પરમાણુ એટલે પ્લસ ઇલેક્ટ્રોન, પ્લસ અહીંયા આગળ જેની ઇલેક્ટ્રોન અહીં ફરે તે અણુ, આખો અણુ થઈ ગયો એવું નથી। તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પરમાણુનું દળ જો ગણવા જઈએ તો એ પ્રોટોનનું દળ ગણાશે, તો પ્રોટોનનું દળ આ લખ્યું બરાબર, અને લેમડા લખ્યું, આ લેમડા આપણને આપેલી છે, એ કિંમત મૂકી આ એચની કિંમત મૂકી આ રીતે કેલ્ક્યુલેશન કરીને આ જવાબ આટલો આવે છે। બોલો છે કોઈ આમાં આમાં કન્ફ્યુઝન? ઓલરેડી મેં બધી ચર્ચા કરી ચૂકેલો છું એટલે તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે, જઈએ આગળ। ચલો દી અવાજ આવે છે મારો? દિયા ઓકે, ચલો દેખાય છે તને સ્ક્રીન? ઓકે ચલો
હવે જસ્મિતા કહે છે મને સ્ક્રીન દેખાતી નહીં, તો મારી જોડે તો એનું કોઈ સોલ્યુશન છે નહીં. બરાબર, તને સ્ક્રીન દેખાય છે, વૃતિકાન દેખાય છે, બધાને દેખાય નહીં, તો સૌથી નજીક છે ને તો વધારે દેખાવી જોઈએ સારી ક્લિયરિટી. બરાબર, ચલો દેખાયું હવે જસ્મિતા તને? ફરી વાર નીકળી ગઈ, હમણાં તો મેં એડમિટ કરી. જસ્મિતા અહીંયા આગળ ભાઈ, મેં તને અહીંયા આગળ, અહીં જસ્મિતા અહીં બતાવે છે. બરાબર, હું રેકોર્ડિંગ એને બંધ કર્યું છે, માઇક પણ બંધ કર્યું છે, બંને વસ્તુ એને બંધ કરી નાખેલી. પછી કઈ રીતે દેખાય એ મને કહે. એ બંધ કરી દીધું. બરાબર, ચલો જસ્મિતા સંભળાય છે મારો અવાજ? હેલો, ચલો આપણે આગળ જઈએ. બરાબર, ચલો હવે તમને કીધું છે કે પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશનું ઉર્જા ફ્લક્ષ એટલે તીવ્રતા. ઉર્જા ફ્લક્ષ એટલે બીજું કશું નહીં પણ શું છે, તીવ્રતા કહેવાય. ઉર્જા ફ્લક્ષ ઇન્ટેન્સિટી, તીવ્રતા એ તમને આપેલી છે 1.388 × 10³ વોટ પર મીટર સ્ક્વેર. બરાબર, આ સમજાવવા છે શું. તો પૃથ્વીની સપાટી પર એક ચોરસ મીટરમાં 10 સેકન્ડ દીઠ કેટલા ફોટોન હશે? તો તમારે નંબર ઓફ ફોટોન, ફોટોન કેટલા એક ચોરસ દીઠ, બરાબર, એક સેકન્ડમાં અને એક મીટર સ્ક્વેર માં કેટલા આવે છે એવું તમારે શોધવું છે. ફોટોનની સંખ્યા, ફોટોનની સંખ્યા પણ કેટલા એક મીટર સ્ક્વેરમાં અને એક એકમ સમયની અંદર કેટલા હશે એ શોધવા છે. અને લેમડા તમને અહીંયા આગળ આપેલી છે, એ આપણને આપેલી છે કેટલી, 55,550 નેનોમીટર. આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે તીવ્રતા વિશે કદાચ મેં કોઈક વાર ચર્ચા કરેલી છે, જો કદાચ તમને યાદ હોય તો. બરાબર, ચલો આઈ બરાબર લખાય ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. અને આમ પણ કહી શકીએ કે એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ઉર્જાને આપેલ વિકિરણની તીવ્રતા કહેવાય. આવી વ્યાખ્યા છે એની. બરાબર, આવું કઈ યાદ છે તમને? મેં તમને કીધેલું છે કોઈ વાક્ય, આઈ બરાબર ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, યાદ આવ્યું કઈ? ઓકે, ચલો હવે આને બીજી રીતે આગળ જતા દાખલામાં આનો ઉપયોગ કરી શકાશે. ઉર્જા ભાગ્યા સમય એને લખાય પાવર અને એક ક્ષેત્રફળ. તો આની હું બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકું, એકમ ક્ષેત્રફળ દીઠ પાવર ને તીવ્રતા કહે છે. આપણે એની એક વ્યાખ્યા થઈ, અથવા તો તમે કહી શકો એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ મળતી ઉર્જાને પણ તીવ્રતા કહેવાય. આટલી વસ્તુ સ્પષ્ટ થાય તમને? કોઈ કન્ફ્યુઝન આમાં? આ પાવર ભાગ્યા ક્ષેત્રફળ વાળું સૂત્ર આગળના દાખલામાં આપણે ઉપયોગ કરવાનું છે, માટે મેં લખ્યું છે. બાકી પહેલું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે. ચલો આમાં કોઈ ડાઉટ તમને? ઓકે, ચલો અહીં જોવો. આવે તો આને આ રીતે પણ લખી શકું, આઈ બરાબર આ વિદ્યુત ફ્લક્ષ જ છે, હું આઈ એટલે વિદ્યુત ફ્લક્ષ છે, તીવ્રતા કહેવાય. ઉર્જા, ઉર્જાનું સૂત્ર લખીએ છીએ આપણે એન એચ ન્યુ, જે એન એ નંબર ઓફ પાર્ટિકલ છે, ફોટોન ની સંખ્યા છે, અને અહીંયા આગળ સમય નો સેકન્ડ ગુણ્યા હું લખું મીટર સ્ક્વેર ક્ષેત્રફળ માટે. બરાબર, અથવા તો એરિયા લખીએ, ચલો અહીં ટી અને ગુણ્યા એરિયા, જ્યાં એન બરાબર લખાય ફોટોન ની સંખ્યા, ક્લિયર. ચલો ન્યુ બધા જાણો છો એ આવૃત્તિ છે, ચલો, અને ટી એ સમયગાળો છે એટલે કે સમય છે, એ બરાબર છે ક્ષેત્રફળ. ચલો હવે આપણને ન્યુ આપેલી છે, પણ
આ અહીંયા આગળ છે ન્યુ પણ આપેલી છે આપણે લેમડા, તો આ સૂત્રને હું આ રીતે પણ લખી શકું, I બરાબર n h c upon lambda upon t into a, અથવા તો આમ પણ લખાય n h c upon t a into lambda લખાય, ન્યુ ની જગ્યાએ c upon lambda મેં લખ્યું. ખ્યાલ આવ્યો? ચલો આમાં કોઈ તકલીફ હોય તો મને કહી દો. હવે આપણને સરસ શું કીધે, ફોટોન ની સંખ્યા સેકન્ડ અને મીટર સ્ક્વેર, એટલે કે ટી અને એ. તો એ તમને પૂછ્યું છે કે એન એ ઇન્ટુ ટી, અથવા તો ટી પેલું લો, ટી એ ઇઝ ઇક્વલ ટુ શું? આને કહેવાય ફોટોન ની સંખ્યા એકમ સમયમાં દીઠ અને એકમ ક્ષેત્રફળ દીઠ ફોટોન ની સંખ્યા. તો એની અંદરથી આટલાને તમે કરતા બનાય, અને તમે કરતા બનાવી દો તો લેમડા આની જોડે ગુણાઈ જશે અને એસી નીચે આવી જશે. તો અહીંયા તમે લખશો એકમ સમય અને એકમ ક્ષેત્રફળ દીઠ ફોટોન, જેને કહીએ છીએ આપણે એન અપોન ટી ઇન્ટુ એ, બરાબર લેમડા આ બાજુ જતો રહેશે, એચ સી નીચે આવી જશે, આઈ લેમડા અપોન એચ સી થાય. હવે આપણે આ શોધવું છે માટે લખીશું એન ટી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ, આઈ ની કિંમત તમને આપેલી છે 1.388 ઇન્ટુ 10^3 ઇન્ટુ લેમડા તમને આપેલી છે 5500, બરાબર 550 નેનોમીટર એટલે 10^-9 અપોન એચ બરાબર તમે જાણો છો 6.63 ગુણ્યા 10^-34 ગુણ્યા 3×10^8 આ વેગ. ચલો આજે મૂલ્ય લખ્યામાં કોઈ તકલીફ, એની ડાઉટ? ચલો આ તને દેખાયું હવે હે જસ્મિતા? એવું છે, સારું ભાઈ ચલો અહીં ધ્યાન આપી દો. ચલો આ 34 આ 8 આ બે ને ભેગા કરશો એટલે -26 ઘાત રહેશે, એ ઉપર જશે એટલે +26 થઈ જાય, અને બાકીની આપણે પ્રોસેસ સમજવી છે. ચલો આ બિંદુ એક કટ કરી દેવું તો અહીંયા આગળ થઈ જાય 4 ઘાત, આ 4 ઘાત અને 9 ઘાત એટલે -5 ઘાત ઉપર રહે, એટલે તમે એને કેલ્ક્યુલેશન કરી શકશો 1.388 ઇન્ટુ 55 ઇન્ટુ 10^-, આ 4 ઘાત અને અહીંયા આગળ 9 ઘાત એટલે -5 ઘાત રહી. 8માં 34 તમે ઉમેરશો એટલે કે 34 ની અંદર 8 ઉમેરશો -34 માં એટલે કેટલી રહેશે, -26 ઘાત રહેશે એટલે -26 જશે ઉપર એટલે +26 થઈ જાય. આ બે નું સમેશન કરો એટલે, અને છેદ ની અંદર તમારા જોડે આવશે 6.63 × 3. ચલો ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આગળથી આ રહેશે તમારું કેટલી, અહીંયા આગળ 21 ઘાત રહેશે, 10^21. ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. આ તમારે લખાશે પર સેકન્ડ પર મીટર સ્ક્વેર, આટલી સંખ્યા આવે છે. જોઈ લો છે કોઈ ડાઉટ આમાં? હેલો બોલો કોઈ ડાઉટ આમાં, સૂત્રમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો. ચલો
એના પછી છઠ્ઠો દાખલો જુઓ. એક ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ, બરાબર. કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિ એટલે આ વી ઝીરો છે અને આ એફ છે, એનો આલેખ આ રીતનો જ હોય, બરાબર. તમે આગળ ભણીને આવેલા છો, બરાબર. હવે શું કહે છે કે એનો ઢાળ, બરાબર, એનો ઢાળ એટલે આ રીતનો તમને અહીંયા આગળ આપેલો. આ દાખલા તરીકે આ થીટા હોય તો આ ડેલ્ટા વી, વી નોટ, અને આ ડેલ્ટા એફ આ તમને આપેલો છે. અથવા તો ખાલી તમે એફ પણ લખી શકો છો, બરાબર. તો તમારે પ્લાન્કનું અચળાંક શોધવું હશે, બરાબર. તો અહીંયા આગળ તમને ડેલ્ટા વી નોટ અપોન ડેલ્ટા એફ, એફ નહીં લખા, નહીં લખાય, ન્યુ લખાય. ન્યુ ન્યુ ઇઝ ઇક્વલ ટુ, અહીં મૂલ્ય આપણને આપેલું છે શું, ઢળ એટલે ટેન થીટા કહેવાય. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આ શું કહેવાય, ઢળ. ઢળ બરાબર લખાય ટેન થીટા. અને આપણને આપેલો છે કેટલો આપેલો છે જો, 1.4.12 ઇન્ટુ 10^2 કેટલા છે, -15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, આટલું તમને આપેલું છે. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. તો તમારે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય શોધવાનું, પ્લાન્ક અચળાંક H બરાબર વેલ્યુ શોધી. ચલો રકમમાં સમજ પડી દરેકને. હલો, કોઈ કન્ફ્યુઝન આમાં? રકમ સમજાય ને, ટેન માટે લખ્યો કારણ કે ડળ આપેલો છે આપણને. હવે યાદ કરો કે તમને જે સૂત્ર આપણે આગળ કરતા આવ્યા છે, એ સૂત્ર પ્રમાણે આપણે લખવા જઈએ તો આપણે શું લખ્યા છે કે ઉર્જા બરાબર આપણે લખીએ છીએ ઈવી નોટ, અને એના બરાબર એચ ન્યુ લખતા હતા, યાદ કરી લો. આ સૂત્ર છે આપણી જોડે. હલો, છે ને? હલો, ધેરફોર માને આમ પણ લખી શકું કે વી નોટ અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ઈ થાય. અને આ જે વસ્તુ જે છે એ આપણને ડેલ્ટાના સ્વરૂપમાં આપેલી છે આપણને, તો ડેલ્ટા વી નોટ અપોન ડેલ્ટા યુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ તમારે એચ અપોન ઈ મળે. તો આના પરથી હું એચ ની કિંમત બનાવી શકું, એચ બરાબર ઈ ગુણ્યા ડેલ્ટા વી નોટ ભાગ્યા ડેલ્ટા મ્યુ. આ ડેલ્ટા વી નોટ ભાગ્યા મ્યુ ની કિંમત તમને આપેલી છે, તે કિંમત આપણે મૂકી દઈએ. તો એચ ઇઝ ઇક્વલ ટુ ઈ નું મૂલ્ય તમે જાણો છો, 1.6 × 10^-19 કુલમ ગુણ્યા આનું મૂલ્ય તમને આપેલું છે, 4.12 × 10^-15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ચલો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે 4.1 કેટલા છે, એક મિનિટ એક મિનિટ, 4.12 × 1.6 6.592. ચલો આ લખીશું 6.592 ગુણ્યા 10 ની, આ 15 × 30 ને -34 ઘાત થઈ, કુલમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આવું થયું. તો આનો મતલબ થયો 6.592 × 10^-34 કુલમ ગુણ્યા વોલ્ટ બરાબર લખાય જૂલ પર કુલમ ઇન્ટુ સેકન્ડ, કુલમ કુલમ કેન્સલ થાય એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ, એટલે ફાઇનલ તમારો જવાબ આવી જશે એચ ઇઝ ઇક્વલ ટુ 6.592 × 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ સૌથી અગત્યનો મુદ્દો છે, આપણે જે એકમ બતાવ્યો એ સૌથી અગત્યનું છે, બરાબર. એમાં પૈસા વસૂલ છે, બોલો. ચોપડીમાં એવું કશું આપ્યું નથી, એ તમારે વિચારવાનું છે, બરાબર. કોઈ જગ્યાએ એવું ચોપડી નહીં આપેલું, જોઈ લો, બરાબર. ચલો કોઈ ડાઉટ આમાં? એકદમ લેઝી બની ના જશું, આરામથી આવે ગિયર, કે આરામથી આવે તો બસ મહિનો મળી ગયો ને, દિયા તો જલસા જ પડી ગયા છે. દિયા શું શું મંગાવ્યું ભાઈ, શું નામ
ના 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 તું મને કે, મને નાના પાડે પણ તું તો જલસા જ કરતી, મને નહીં લાગતું વાંચે છે તું. શું વાંચ્યું ગઈકાલ બોલ, આજે શું વાંચ, સવારથી શું વાંચ્યું તે? હા સિવા ત્યાં શું વાંચ્યા સવારથી? કયું પેપર લખ્યું? ફિઝિક્સ નું લખ્યું, સ્કૂલ નું લખ્યું? ઓકે, ત્યાં પણ સ્કૂલ નું લખ્યું હશે બરાબર. ઓકે ચલો વાંધો નહીં. હા તો પછી પેલા મેં મોકલેલા. હા હા બરોબર. પણ જો હું તમને હજી વસ્તુ કેવું, જયારે મારી પરીક્ષા એવું થતું હતું, જયારે હું કોલેજમાં હતા ત્યારે આંદોલન થાય એ બધું થાય, પરીક્ષા પાછી પેલા એકદમ એટલે એકદમ રિલેક્સ થઈ ગયો. ચોપડા તો અડકું જ નહીં પેલા, પેલી વસ્તુ સીધે સીધા મૂકી દીધા, એકદમ રિલેક્સ આપણે થઈ જઈએ, એન્જોય ના મૂડ માં આવી જઈએ. પણ તમારી માટે એવું નથી, તમારા માટે જબરદસ્ત કોમ્પિટિશન છે. મારો જમાનો અલગ હતો, તમારો જમાનો અલગ છે, એ થોડું ફોકસ કરજો બરાબર. કદાચ એકાદ બે કલાક ફ્રેશ થવા માટે તમે મેં જોતા હોય કે એ જોતા હોય તો ચાલી જશે, પણ તમારું માઇન્ડ કોન્સેપ્ટ જે છે કે ભાઈ આ વસ્તુ આપણે આવવાની જ છે બરાબર. હા આપણને બેનિફિટ કયો મળશે કે આ તમારા જે કઈ દિવસો હતા બરાબર, આજે કઈ તારીખ થઈ, 16 તારીખ થઈ બરાબર, 16 ને એટલે 15 દિવસ, ને પેલા 10 એટલે 25 દિવસ આ થયા, અને એમાં 5 દિવસ પેલા 15 તારીખે એવા ઓબ્ઝર્વેશન કરવા, એક મહિનો આ થયો અને પેલા 15 દિવસ તમને મળશે, એટલે ટોટલ તમારો 1.5 મહિના જેવું મળશે, 1.5-2 મહિના જેવું બરાબર, 1.5 મહિના જેવું આપણને. આ 15 તારીખે જો લોકો ઓબ્ઝર્વેશન કરે ને એ સક્સેસ થાય તો ભાઈ નહીં કોરોના ઓછો છે તો તો એ પરીક્ષા લેશે. અને ગણતરી તમારી એવી પણ રાખજો, હું તમને કહું છું કે કદાચ મે બી તમારી લખવાની પરીક્ષા ના થાય અને ઓનલાઈન એ થઈ જાય હો પરીક્ષાઓ, ઓનલાઈન એટલે ખાલી તમારે એમસીક્યુ કરવાના હોય ને એવું થઈ જશે છેલ્લે, જો પરિસ્થિતિ કાબુ ના આવી તો, જે રીતે જેડબલી નીટ આવી દે તો. કોન્સેપ્ટ તમારા બધા ક્લિયર હોવા જોઈએ, આ બધી વસ્તુ તમારી ક્લિયર હોવી જોઈએ તો તમે એના એમસીક્યુ ના જવાબ આપી શકો. આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલો, તમે એવું વિચારશો નહીં પરીક્ષા તમારી થવાની નથી તો શક્ય જ નહીં. તમારી તો પરીક્ષા થાય, હા છેલ્લે 10મા ઇગ્નોર કરી દે, 10મા પ્રમોશન એ શરતે આપી દેશે કે એમને જો આ આ રિઝલ્ટ એમને પસંદ ના પડતું હોય તો તે આવતા વર્ષે આ પરીક્ષા આપી શકે બરાબર, જેવું આ લોકડાઉન ને બધું ખુલે ત્યારે પરીક્ષા એ આપી શકે. તમારી માટે ઓપ્શન નથી, તમારી માટે પરીક્ષા આપવું એ સૌથી અગત્યનું ફેક્ટર છે, કારણ કે તમારે કોલેજ કરવાની. પેલા લોકો તો સીધું 11મા બેસાડી દેશે તોય વાંધો નહીં, પણ તમને સીધા કોલેજમાં નહીં બેસાડે, આ વસ્તુ મગજમાં ઉતરે છે ને દિયા? ઓકે વૃતિકા, ત્રણે ત્રણ જણા વસ્તુ યાદ રાખજો, ને જસ્મિતા ને કહો કે પરીક્ષાની તૈયારી કરે અને આવા બધા બહાના ના કરે. ઓનલાઈન ગઈકાલે દેખાયું, આજે ના દેખાયું ટ્રાય કરું, અને તમે આટલા બધા દૂર, અને આના કરતા તો સોનગઢ થી છોકરાઓ જોવે છે તો એમને સેજ પણ તકલીફ નહીં પડતી, તો પછી અહીં કેવી રીતે તકલીફ આવે બરાબર. ચલો એવું તો કોઈ મોબાઈલ છે નહીં કે જેને તો દેખાય નહીં, આપણે લિંક મોકલી અને એવું તો કોઈ શું કરું નહીં કે ભાઈ એને લિંક ના મોકલું, તમને જે લિંક મોકલી છે એને મોકલી છે, પછી સવાલ જ નથી આવતો બરાબર. ચલો આગળ જઈએ આપણે, પણ ફોકસ તમારું રાખજો બરાબર, કલાક બે કલાક તમે આમ છૂટછાટ લઈ શકો છો પણ વધારે નહીં. ચલો આગળ જઈએ, એક ફોટો ઇલેક્ટ્રિક. હા ચલો સાતમો દાખલો આવ્યા, સાતમા દાખલામાં શું કહે છે, 11.7. ચલો 100 વોટ નું એક સોડિયમ લેમ્પ બધી દિશામાં ઉર્જાનું ઉત્સર્જન કરે સમાન રીતે, માની લો કે આ બલ્બ છે, કેટલા વોટ નો છે, 100 વોટ નો બલ્બ છે અને બધી દિશાની અંદર આમાં ઉર્જાનું ઉત્સર્જન કરે, આ રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે સમાન રીતે. કેવી રીતે સમાન રીતે ઉત્સર્જન કરી રહ્યો છે. આ લેમ્પ ને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખે છે, આ મોટો ગોળો લીધો એના કેન્દ્ર પર રાખ્યો છે બરાબર. ચલો તેના પર આપાત થયેલ બધા સોડિયમ પ્રકાશ નું શોષણ કરે છે, આ ગોળો આ શોષણ કરે છે અહીંયા આગળ, આ ગોળો ની સપાટી બરાબર. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ, આની જે તરંગ લંબાઈ લેમ્બડા જે તમને આપેલી છે કેટલી આપેલી છે, 589 નેનોમીટર, 589 નેનોમીટર આટલી તરંગ લંબાઈ આપેલી. તો સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે, પહેલો સવાલ છે તમારી જોડે. એની અંદર આપણને પૂછે છે સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ ઉર્જા બરાબર શું, આ વસ્તુ આપણને પૂછેલી છે. બોલો હવે આ જે તમને આપેલો છે પાવર કહેવાય, શું કહેવાશે, પાવર. અને પાવર ની વ્યાખ્યા કોઈની યાદ હોય તો મને કે તમારા. ચલો પાવર મેં તમને ચલાયેલું છે અને કોઈને યાદ હોય તો મને કે.
ચલો પહેલો સવાલ આપણે ફોટોનનો છે, બરાબર? તો ફોટોનની દરેક ફોટોનની ઉર્જા આપણે ગણવી છે. તો પહેલા પહેલી વસ્તુ, આપણે પાવરની જરૂરિયાત એમાં નથી પડવાની, લેમ્બડા તો તમને આપેલી જ છે. હલો, તો દરેક ફોટોનની ઉર્જા બરાબર સૂત્ર શું લખે? દરેક ફોટોન એટલે કે દરેક એક ફોટોન એટલે કે ફોટોનની ઉર્જા બરાબર તમે લખશો ઈ, અને ઈ બરાબર લખશો એચ ન્યુ. હવે આવૃત્તિ તો આપણને આપી નથી, આવૃત્તિ ના આપી હોય એ સંજોગોમાં શું કરવાનું બોલો? HC upon lambda લખાય, આનું C is equal to new lambda, આ સૂત્ર હતું. therefore new બરાબર શું લખાય? C by lambda, આ new ની જગ્યાએ કિંમત મૂકશો એટલે આ સૂત્ર મળે. ચલો તો હવે આ હું આકૃતિ કાઢી નાખું વચ્ચે. ચલો H 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદ ની અંદર લેમ્બડા તમને આપેલી છે કેટલી? 589 છે, બરાબર? 589 નેનોમીટર. 589 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 9. અને રીતે આપણે લખીશું 663 ગુણ્યા 3 ગુણ્યા 589 ગુણ્યા 10 ની માઇનસ 26 ઘાત થશે. આ ઉપર જાય એટલે પ્લસ 9 થાય, પ્લસ 9 એટલે અંદર 6 ગયા અને 3 વધ્યા એટલે 17 ગુણ્યા 10 ની માઇનસ 17 લખાયા, આટલા જૂલ થાય. હવાનું કેલ્ક્યુલેશન કરી, સમજ પડે છે ને? સૌથી ઈઝી દાખલા છે, ધ્યાન રાખજો. 6.63 589 ઇઝ ઇક્વલ ટુ આવશે 0.337, આટલા જૂલ થઈ. પણ મારે એને ઈવી માં કન્વર્ટ કરવી છે. therefore મને આમ પણ લખી શકું E is equal to 0.337 ગુણ્યા 10 into minus 17 ભાગ્યા 1.6 into 10 into minus 19. તો આ સામા કન્વર્ટ થશે, EV માં કન્વર્ટ થઈ જશે. ચલો આ 19 ઉપર જાય એટલે પ્લસ 19 થયા, પ્લસ 19 થયા એટલે ગુણ્યા અહીં થઈ જશે 100. 10 ની ક્યાં ઘાત લખો? ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરો. ભાગ્યા 1.6 ઇઝ ઇક્વલ ટુ આવશે 0.021. ચલો જોઈ લો, આમાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો જોઈ લો. હું પાણી પી, જઈએ આગળ. બોલો, બી વિભાગ જોઈએ. દિયા, શિવા, કૃતિકા, ઓકે ચલો. હવે તમને શું કહે છે બી વિભાગ? બી વિભાગ આપણને એવું કહે છે કે ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે. અહીંયા આગળ આ જે ગોળો બનાવ્યો હતો આપણે, અહીં વચ્ચે બલ્બ હતો, આ વિકિરણ બધી દિશામાં જવાનું છે, આ રીતે બધી દિશામાં ફોટોન અહીં અથડાશે, તો કેટલા દરથી અહીં અથડાશે? બરાબર, નંબર ઓફ પાર્ટિકલ પર ટાઈમ એ આપણે શોધવો છે. ફોટોન આ એન એટલે ફોટોનની સંખ્યા છે. હવે તમને હમણાં જ પૂછ્યું પાવર નું સૂત્ર બોલો, પાવર ની વ્યાખ્યા શું છે? પાવર કોને કહેવાય? અને બાય ચાન્સ જો કદાચ તમારી જોડે નીટ નું કેનું કઈ આમ તેમ થતું હોય ને, અને તમે આ વિડીયો જોઈ લો છો ને, તો બી દરેક વસ્તુની સમજ પડશે. હું સીધી સીધા દાખલા નથી ગણતો, હું તમને પૂછીને અહીંયા આગળ આપણે કોમ્યુનિકેશન કરીને સીધો જવાબ લાવું છું. સીધી સીધા જવાબ નથી મૂકી દેતો. પાવરનું સૂત્ર મને જ ખબર છે, હું સીધું મૂકીને જવાબ લાવી દેતો એક જ પીરિયડ ની અંદર લગભગ આપણે 10 દાખલા કરી દઈએ, બરાબર? પણ તમે જ્યાં સુધી આન્સર નથી આપતા ત્યાં સુધી હું આગળ વધતો નથી, બરાબર? તો આ ગોળો છે ને, ગોળાની ઉપર અહીંયા પાર્ટિકલ એટલે ફોટોન અથડાય છે, એક સેકન્ડમાં કેટલા ફોટોન અથડાય છે એનો દર આપણે શોધવો છે.
ત્યારે માટે મેં તમને કીધું પાવરનો સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો તમને પરીક્ષામાં એ યાદ રહે કે પાવરનો મારો ઉપયોગ કરવાનો છે. પાવર બરાબર શું લખાય?